चलो बीजगणित ની અંદર આપણે દાખલા નંબર 8 બરોબર 7 દાખલા સુધી આપણે કમ્પ્લીટ જોયું છે હવે આવે છે દાખલા નંબર 8 ચલો આ દાખલો નંબર 8 એ શું કહેવા માંગે છે જો લીલા એ રાધાની નાની બહેન છે ચલો જો લીલા એ રાધાની નાની બહેન છે બરોબર ચલો લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો જો રાધાની ઉંમર આપણે x વર્ષ આપેલી છે બરોબર રાધાની ઉંમર છે એ x વર્ષ આપેલી છે હવે તમારે લીલાની ઉંમર તમારે લખવાની છે શેને આધારે તો કે રાધાની ઉંમરને આધારે જો પહેલા તો તમને કૌંસની અંદર રાધાની ઉંમર તમને આપેલી છે જો આવી રીતના લખેલું છે કે ધારો કે રાધાની ઉંમર બરાબર x વર્ષ ચલો આપેલું છે રાધાની ઉંમર બરાબર x વર્ષ હવે જો રકમ ધ્યાનથી સાંભળજો લીલા એ રાધાની નાની બહેન છે હવે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે તો જો અહીંયા આપણે લખીએ લીલા અને અહીંયા લખું રાધા તમને એવું કીધું છે સમજો એક અહીંયા લાઈન આપેલી છે કે ભાઈ લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે જો લીલા એ રાધા કરતા 4 વર્ષ 4 વર્ષ નાની છે હવે અહીંયા ધ્યાન આપજો જો આ લીલા આ રાધા લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે હવે તમે સમજો ધારો કે હું રાધાની ઉંમર 10 વર્ષ લખું સમજો બરાબર તો લીલાની ઉંમર કેટલી થાય તો કે ભાઈ રાધા કરતા 4 વર્ષ નાની મતલબ કે 10 માંથી તમે 4 ભાગ નાખો એટલે કેટલા વધે તો કે 6 મતલબ કે લીલાની ઉંમર કેટલી થાય 6 વર્ષ જોજો અહીંયા જેટલા આવશે એમાંથી તમે શું કરશો 4 બાદ કરશો કે નહીં મતલબ કે અહીંયા આપણે 10 વર્ષ લીધા હતા બરોબર તો લીલા છે રાધા કરતા 4 વર્ષ નાની છે મતલબ કે રાધાની 10 વર્ષની ઉંમર છે તો લીલા 10 માઈનસ 4 આટલા વર્ષ હોય કે ન હોય મતલબ કે કેટલો જવાબ આવે 10 માઈનસ 4 એટલે અહીંયા 6 વર્ષ આવે સમજો તમે શું કીધું રાધા જેટલી છે એમાંથી 4 વર્ષ બાદ કરી દેજો શું કામ કારણ કે લીલા 4 વર્ષ નાની છે હવે જો અહીંયા રાધાની ઉંમર 20 વર્ષની હોય તો લીલાની ઉંમર કેટલી થાય તો કે 20 માઈનસ 4 આવું તમે લખી શકો કે નહીં મતલબ કે 20 માંથી 4 જાય એટલે 16 વર્ષ આવે સમજાય છે બરોબર હવે હું તમને એમ કહું કે રાધાની ઉંમર x વર્ષ છે ચલો અહીંયા x છે આપણે ખબર નથી કેટલી છે તો અહીંયા શું કરશો તમે x માઈનસ 4 ખ્યાલ આવી ગયો જેટલી ઉંમર રાધાની આપેલી છે એમાંથી તમે લીલાની 4 વર્ષ બાદ કરી દો એમાંથી 4 વર્ષ બાદ કરો એટલે તમને શેની ઉંમર મળી જાય લીલાની ઉંમર મળી જાય તો જો અહીંયા કેટલા આવશે x માઈનસ 4 ખ્યાલ આવી ગયો તમને રાધાની ઉંમર જેટલી છે એમાંથી 4 વર્ષ તમે બાદ કરજો એ તમને શેની ઉંમર મળી જાય લીલાની ઉંમર ખ્યાલ આવી ગયો પણ આ તમારે સમજવા માટે હતો બરોબર આને ધ્યાનથી તમે સમજો હવે લખવાનું કઈ રીતના તો જો લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે બરોબર ચલો આ લાઈન તમારે અહીંયા લખવાની છે બરોબર આ લાઈન આની નીચે લખવાની ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે બરોબર માટે પછી લખવાનું લીલાની ઉંમર બરાબર x માઈનસ 4 વર્ષ ખ્યાલ આવી ગયો આ તમારો શું થઈ ગયો જવાબ થઈ ગયો બરોબર આવી રીતના દાખલો
અગમવા વાસ્તવમાં તમને આપેલું શું છે કે તમને રાધાની ઉંમર આપેલી હતી પણ તમને લીલાની ઉંમરની એક કન્ડિશન આપેલી હતી જો વાસ્તવમાં તમને રાધાની ઉંમર ફરતી લીલાની ઉંમર ખબર ન પડે પણ તમને એના માટેની એક કન્ડિશન આપેલી હતી તમને એના માટેની એક ક્લુ આપેલી હતી કે હા એક લાઈન ના આધારે ખબર પડે કે ભાઈ લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે ખ્યાલ આવી ગયો તો તમને લખી શકો કે લીલાની ઉંમર કેટલી થાય તો કે x 4 વર્ષ હવે હું તમને એમ કહું કે ચલો અહીંયા હું તમને એમ કહું કે ધારો કે કોઈ એ નામની વ્યક્તિ છે એની ઉંમર 20 વર્ષ છે સમજો હવે હું તમને એમ કહું કે ચલો બી નામની વ્યક્તિની ઉંમર કેટલી થશે તો તમે કઈ કહી શકો તો કે ના કહી શકાય ને કારણ કે આપણે ખબર જ નથી પણ હવે હું તમને એમ કહું કે ભાઈ એની જેટલી ઉંમર છે ને એના કરતા બી ની ઉંમર અડધી છે સમજો બી ની ઉંમર એ કરતા અડધી છે જો હવે તમે કહી શકો તો હવે આપણે કહી શકીએ જો એની 20 છે તો બી ની કેટલી થાય અડધી એટલે 10 થાય એટલે હવે તમે બી ની ઉંમર કહી શકો તો આને બીજ ગણિત કહેવાય તમને ખ્યાલ તમને આંકડા ન આપેલા હોય પણ તમને આવી રીતના એક વ્યવહારિક તમને કોઈડ આપેલા હોય એના ઉપરથી તમારે રકમ તારવવાની હોય તો જો આપને લીલાની ઉંમર ખબર હતી નહીં પણ આપને શેની ઉંમર ખબર હતી તો કે રાધાની ઉંમર ખબર હતી અને આપણી પાસે એ કન્ડિશન હતી કે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે તો આપણે એના આધારે લખી શકીએ કે લીલાની ઉંમર રાધાની ઉંમર કરતા 4 વર્ષ નાની એટલે x 4 વર્ષ જેટલી હોય હવે તમે અહીંયા રાધાની 10 વર્ષ લખો તો અહીં x ની જગ્યાએ 10 લખો તો 10 માંથી 4 થાય એટલે લીલાની ઉંમર કેટલી થઈ જાય 6 વર્ષ ભરી જાય જો અહીંયા a બરાબર 20 વર્ષ હતી હવે અહીંયા તમને કન્ડિશન મે આપેલી છે જો b ની ઉંમર a કરતા અડધી છે તો જો a કરતા અડધી એટલે જો b ની ઉંમર a કરતા અડધી એટલે એની 20 વર્ષ છે તો b ની કેટલી થઈ જાય 10 પણ આ કન્ડિશન આપેલી હોય તો આવી રીતના હરેક દાખલાની અંદર તમને કોઈ ને કોઈ કન્ડિશન જવાબ મેળવવા માટે આપેલી જ છે બસ એ ખાલી કન્ડિશન તમને ખબર પડી જાય એટલે આખે આખો દાખલો થઈ જાય ખ્યાલ આવી ગયો આ બધાએ પહેલા વર્કબુક ની અંદર ભણવાનો છે અને પછી બાકી બુક ની અંદર લખવાનો છે બરાબર ચાલો હવે પછીનો દાખલો આવશે નેક્સ્ટ દાખલો ચલો દાખલા નંબર 9 બરાબર જો હું પહેલા રકમ વાંચું છું મમ્મીએ લાડુ બનાવ્યા તેમણે કેટલાક લાડુ મહેમાનોને અને કુટુંબજનોને આપ્યા પછી 5 લાડુ બાકી રહ્યા જો મમ્મીએ આપેલા લાડુની સંખ્યા l હોય તો તેમણે કેટલા લાડુ બનાવ્યા હશે ખ્યાલ આવી ગયો બધાને જો પહેલા તમારે બધાએ ઘરે ટ્રાય કરવાની છે બરાબર હું આવતીકાલના લેક્ચરની અંદર હવે પછીના લેક્ચરમાં હું આ સમજાવીશ બરોબર ત્યાં સુધી તમારે રફબુકની અંદર ગણવાનો છે આવડે તો પણ ભલે અને ખોટો પડે તો પણ ભલે ચિંતા કરવાની નથી બરોબર નેક્સ્ટ લેક્ચરથી આપણે 9મા દાખલાથી આગળ વધીશું ત્યાં સુધી તમારે રફબુકની અંદર 9મો દાખલો ગણવાનો છે